more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતના સરથાણામાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગની દુર્ઘટનાની સંપૂર્ણ તાત્કાલિક તપાસ માટે રાજ્યના શહેરી વિકાસ અગ્રસચિવ મુકેશ પુરીને જરૂરી સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ આગ લાગવાની ઘટનાના કારણે ફાયર બ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડિંગની જરૂરી પરવાનગી મંજૂરીઓ તથા મહાનગરપાલિકા ફાયર બ્રિગેડના બચાવ કામગીરીની તત્પરતા વગેરેની સંપૂર્ણ તપાસ સ્થળ પર જઈ કરવા અને 3 દિવસમાં અહેવાલ પણ આપવા શહેરી વિકાસ અગ્રસચિવને સૂચવ્યું છે. મુખ્યમંત્રીએ આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારને રૂપિયા 4 લાખની સહાય પણ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે. સુરતમાં ટ્યુશન ક્લાસમાં આગ લાગવાને કારણે દુર્ઘટના સર્જાણી છે. નાના નાના બાળકો આગની ચપેટમાં આવ્યા છે. મૃતક બાળકોના શબને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અત્યંત દુઃખદ અને ખરાબ ઘટના છે. રાજ્ય સરકારે દુઃખ અને સંવેદના પ્રગટ કરું છું. રાજ્ય સરકાર સંવેદના સાથે મૃતક બાળકોને, એમના પરિવારને 4-4 લાખ રૂપિયા સહાયતા તાકીદે આપશે. ઘાયલ થયેલા બાળકોની તાત્કાલિક સારવાર થાય માટે વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે.